સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાડ ખાતે આવેલ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે 15 દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને અહીં બોલાવી શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન અપાયું. ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. તેવા સમયમાં અદ્યતન તકનીકી નિર્દેશન, માર્ગદર્શન, તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અદ્યતન તાલીમ દ્વારા સારું વાવેતર કરી પગભર થઈ આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આમ તો ગુજરાત રાજ્યનું એકમાત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે 2 હેક્ટરના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના 20 જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રક્ચર આવેલ છે, જેમાં હાઈટેક ફેન એન્ડ પેડ, ગ્રીનહાઉસ, વિવિધ ઊંચાઈના પોલીહાઉસ, જુદા જુદા સેટ નેટ હાઉસ, ઇન્સેક્ટ નેટ હાઉસ, વોક ઇન ટનલનો સમાવેશ થાય છે. ત્યારે આ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે તારીખ 16 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરેલ છે. અહીં તમામ પ્રકારનું માર્ગદર્શન અપાયા બાદ ખેતી પણ બતાવવામાં આવી છે, જેથી ત્યાં જઈને ખેડૂતો ખેતી કઈ રીતે થાય છે તે પણ જાણી શકે. ફિલ્ડ ડે કાર્યક્રમ અંતર્ગત દરરોજ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા 150 થી 200 ખેડૂતો સેન્ટરની મુલાકાત લઈ વિવિધ નિર્દેશનો વિશે માહિતગાર કરવામાં આવી છે અને તાલીમ પણ અપાય છે. આમ તો ખેડૂતોને શાકભાજી પાકોની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા જરૂરી માર્ગદર્શન અહીં અપાય છે. ઓછા પાણી, ઓછી માટી અને ઓછા ખાતરે કઈ રીતે ખેતી કરી વધુ મબલક ઉત્પાદન મળે તે માટે ખેડૂતોને પહેલાં તો સમજાવવામાં આવે છે અને કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી, ચેરી, ટામેટા, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, ટેટી, તરબૂચ, સુરતી, પાપડી, પણસી, બોકરોલી જેવા વિવિધ શાકભાજી પાકોના નિર્દેશન પ્રત્યક્ષ નિહાળી કઈ બાબતોનું ધ્યાન રાખી ખેતી કરાય તે પણ સમજાવવામાં આવે છે, જેને લઈને અહીં આવેલ ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે. જે ઓછા પાણી, ખાતર અને ઓછી માટીએ ખેતી કરી શકાય ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત આ સેન્ટર ખાતે ખેડૂતો વધુમાં વધુ બાગાયતી ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે પ્રયાસો બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો અહીં એક દિવસીય તાલીમ લઈ પોતાના ખેતરમાં પણ આ પ્રકારની ખેતી કરવા પણ તૈયાર થયા છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વદરાડ ખાતે 16 થી 31 તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં બાગાયત ખાતાના જે 4 ઝોન છે, રાજકોટ, વડોદરા, મહેસાણા અને સુરત, લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વદરાડ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે. અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે, અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે, જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે, એક નવીનતમ પાક તરીકે ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે. અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે. અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ, ખીરા કાકડી, ટામેટા આવા પાકો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને બતાવવામાં આવી રહ્યું છે કે આયોજનબદ્ધ ખેતી કેવી રીતે કરી શકાય, જે આપણે કહીએ છીએ કે પ્રિસિઝન ફાર્મિંગ કેવી રીતે કરી શકાય અને ઓછા ખાતરે અને ઓછા પાણીએ ટપક દ્વારા આપણે કઈ રીતે પાક બમણો લઈ શકીએ એ વિશેનું માર્ગદર્શન અત્રે ખેડૂતોને આપવામાં આવે છે. કે બોલો, અમે ગાંધીનગર દ્વારા, બાગાયત દ્વારા એક દિવસના તાલીમમાં આવેલા છીએ વડોદરા ખાતે. એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી. એમાં સૌ પ્રથમ સુરતી પાપડી, જે કોઈ અમારા ગુજરાતમાં પાવેતર નથી, પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે. એ બહુ સારું છે. એની મુલાકાત લીધી, એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે, બરાબર. જે ત્યારબાદ અમે સ્ટ્રોબેરીની મુલાકાત લીધી. સ્ટ્રોબેરી પછી ત્યારબાદ અમે ખીરા કાકડી પોલી હાઉસમાં જે ઉગાડેલી છે એ પણ અમે મુલાકાત લીધી. ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી અને એ બી સારામાં સારું છે.
તો અમે આ દ્વારા અમે પણ હવે થોડું થોડું અમારા વિસ્તારમાં આની ખેતી અપનાવી